पालमपुर सीट पर थी भाजपना અનિકેત ઠાકર સામે હવે કોંગ્રેસમાંથી પણ ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે। કોંગ્રેસે સતત બે ટમના ધારાસભ્ય મહેશભાઈ પટેલને ફરીથી ત્રીજી વખત પાલનપુરના ઉમેદવાર બનાવવાનું નક્કી કરી દીધું છે। મહેશ પટેલને ટેલિફોનિક સૂચના આપી જણાવાયું છે કે તેઓ તૈયારીઓ શરૂ કરી દે, જો કે હજી સુધી તેમના નામની સત્તાવાર જાહેરાત કરાઈ નથી। પરંતુ મહેશ પટેલને તૈયારીઓ શરૂ કરી દેવાની ટેલિફોનિક સૂચના મળતા તેમના કાર્યાલય ખાતે સમર્થકોનો જમાવડો જામ્યો હતો અને તેમના પર અભિનંદનની વર્ષાઓ થવા લાગી છે। ત્યારે મહેશ પટેલે પણ આ ત્રીજી વખત પણ જીત મેળવી પાલનપુરથી હેટ્રિક રચવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ચોક્કસથી મારી પસંદગી ઉતારવાનું કારણ એ છે કે હું સતત બે ટર્મ ધારાસભ્ય છું, અગાઉ નગરપાલિકાના સભ્યથી રાજકારણમાં છું। મેં મારા જીવનમાં રાજકારણ બનાવ્યું નથી કે મારી સીટ હચવા દે એના એવા કોઈ મેં પ્રયત્નો નથી કર્યા। ફક્ત લોકોના કામ કઈ રીતે થાય, મારા તાલુકા અને મારા શહેરમાં વિકાસ કઈ રીતે થાય એના ઉપર જ મેં ધ્યાન આપ્યું। તમને ભાજપે ઘણા લોકોને આપ્યા છતાં તમે જોડાયા નથી, આજે ટિકિટ મળી શું માનો છો કે તમારી પાર્ટી કદર કરી? ચોક્કસથી મારા કામની કદર મારા મતદારો પણ કરવાના છે આવનારા સમયમાં, અને જે મને મારી કદર 2012માં 2017માં જ્યારે જ્યારે કરી છે તો એમનો વિશ્વાસ મેં ટકાવી રહ્યો છું। આવનારા સમયમાં ચોક્કસથી મારા મતદારો જે છે એ મારા ઉપર વિશ્વાસ મૂકવાના છે, અને જે વિશ્વાસ મૂકે ન મૂકે છતાં પણ મારી ઓફિસમાં કોઈના પણ માટે કોઈ પણ પાર્ટીનો માણસો એ ગમે ત્યારે આવી શકે છે અને કામ મને રજૂ કરી શકે છે।